Hello. Namaskar vidyarthi mitro. Parshastra chapter number 8. Parshastra na alekh. Have samya gamna lecture ni andar prakriti na juda juda prakaro vishe ni baat kareli. Have aapne baat karvani chhe alekh na prakar vishe ni. To mota bhage je body pariksha ma je prashna avshe aakruti na prakar na lagta je alekh ko durvala thashe. Alekh ma matra samjuti je aapne levani thai chhe ke alekh આકૃતિ માં જે જીકુએ આપણે ગૌના જુદા જુદા ડાયાગ્રામ તૈયાર કર્યા અને અભ્યાસમાં લીધા એ તમારે તૈયાર કરવાના છે માત્ર થિયરીકલ પ્રશ્ન તરીકે આ તમને મળે ત્યારે એના પ્રકારોમાં તો પહેલો પ્રકાર આપવામાં આવે છે સામેક શ્રીના વર્ણનો દર્શાવતો આલેખ નંબર 2 આવશે સતત આકૃતિ વિતરણનો આલેખ હવે સતત આકૃતિ વિતરણના જે આલેખ છે એમાં પણ એના કેટલા પ્રકાર પડે છે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલો આવે છે સ્તંભ આલેખ બીજો આવે છે આકૃતિ બહુકોણ બીજો આવે છે આકૃતિ વક્રમ અને ચોથો આવે છે સંચયી આકૃતિ બહુકોણ આ આલેખની આપણે જે વાત કરી એ સતત આકૃતિ વિતરણના આલેખ તરીકે આપણે ઓળખીશું સ્તંભાલે આકૃતિ બહુકોણ આકૃતિ વક્રમ અને સંચયી આકૃતિ બહુકોણ એ સતત આકૃતિ વિતરણના આલેખના પ્રકાર છે અને ત્રીજો પ્રકાર જોવા મળશે એ લઘુ ગુણાંક જેને આપણે લોગ આધારિત આલેખના પ્રકાર તરીકે ઓળખવામાં આવે તો આપણે ત્રણ પ્રકાર એક સામેક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ સતત આકૃતિ વિતરણ દર્શાવતો આલેખ અને લઘુ ગુણક અથવા તો જેને લોગ આધારિત આલેખ તરીકે ઓળખવામાં આવે છે માત્ર આપણે અભ્યાસમાં જે લેવાની વાત આવશે કે મોટાભાગે સામેક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ એ ક્યારે દોરવામાં આવે તો એના સંદર્ભની આપણે વાત કરીએ તો મિત્રો કે વેપાર કે આર્થિક પ્રવૃત્તિમાં જે કોઈ ચક્રો છે એ સતત ફરતા રહેતા હોય છે સતત પરિવર્તનશીલ થતા હોય છે એટલે કે એના ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં જે નિયમિત અથવા તો અનિયમિત જે વધઘટો થતી હોય છે અથવા એમાં જોવા મળતા જે પરિવર્તનો છે એ પરિવર્તનો જોવા માટે આ સામયિક શ્રેણીના આલેખનો ઉપયોગ કરવામાં આવે છે આપણને બે પાંચ વર્ષની સમયગાળાની માહિતી આપેલી હોય અને એનો આલેખ આપણે દોરવાનો હોય તો એમાં શું પ્રકારની પ્રગતિ જોવા મળે એમાં શું પરિવર્તન જોવા મળે એમાં સતત વધઘટ ટૂંકા ગાળાના લાંબા ગાળાના નિયમિત અનિયમિતતામાં ફેરફારો તો એ સતત જોવા મળે છે તો એ સમય આધારિત વલણો દર્શાવવા માટે એ સમય શ્રેણીના એ વલણનો આલેખનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આકૃતિમાં આલેખની વાત અહીંયા આપણે અભ્યાસમાં લીધી હવે અગત્યનો અને મહત્વનો બીજો આપણે પ્રશ્નનો અભ્યાસમાં લેવાનો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ હવે આપણે પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દિન પ્રતિદિન નવી ને નવી ટેકનોલોજી એ બજારમાં ઉપલબ્ધ થતી જાય છે નવી ને નવી શોધો થતી જાય છે નવી ને નવી ટેકનોલોજી આવતી જાય છે હવે આપણે અર્થશાસ્ત્રમાં પણ આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ તો એને જ ધ્યાનમાં રાખી આપણે અભ્યાસમાં એ લેવાનું થશે હવે આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે સતત કરતા હોઈએ છીએ જાણે અજાણે આ પ્રકારની ટેકનોલોજી આપણે ઉપયોગમાં લઈએ છીએ દાખલા તરીકે તમે અત્યારે જુઓ છો કે કોઈપણ પ્રકારનો તમને ગેસ બિલ આવેલું હોય કે વીજ બિલ આવેલું હોય તો તેને પેમેન્ટ કરવા માટે વિદ્યુત બોર્ડની કચેરીમાં અથવા તો કોઈ પોસ્ટ ઓફિસમાં કોઈ બેંકમાં જતા નથી તમે ઘરે બેઠા પણ આ પ્રકારનું બિલ પેમેન્ટ તમે કરી શકો છો એ પ્રમાણે મારી પાસે તમારે ચલચિત્ર જોવું છે ચલચિત્ર જોવા માટે ટિકિટ બુકિંગ કરાવવું છે ત્યાં તમે થિયેટરમાં જતા નથી પણ ઘરે બેઠા પણ આ પ્રકારના ટિકિટનું તમે બુકિંગ કરી શકો છો આ એક પ્રકારની ટેકનોલોજી એ પ્રમાણે વિવિધ પ્રકારના ટૂરમાં જવું છે અથવા તો બીજી જગ્યાએ એરોપ્લેનમાં અથવા તો વિદેશ ટૂરમાં જવું છે તો એને બુકિંગ કરવા માટે પણ એ ઓનલાઈન રીતે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે એ લાભ મેળવી શકો છો તો આપણે જાણે અજાણે આપણે કેટલી જગ્યાએ આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરતા થયા છીએ અને એ અત્યારના સમયમાં એ તાતી જરૂરિયાત છે કે અર્થશાસ્ત્રની અંદર આ પ્રકારની ટેકનોલોજીનો પણ એ ઉપયોગ થાય છે હવે આપણને ચારમાં મળે કે અર્થશાસ્ત્રમાં આ ટેકનોલોજી આપણને કેવી રીતે ઉપયોગી બને તો આપણે પણ જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર શું છે પહેલાં એટલું જાણી લો તો બાકીની વાત જે વાત છે એ તમે સારી રીતે સમજી શકશો તો અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે આપણું જીવન કેવી રીતે જીવવું એટલા માટે તો કહે છે કે સારા નાગરિક બનવા માટે અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી બને છે અને એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીશું તો જ
અંગેનું શાસ્ત્ર છે અને એનો લાભ જો આપણે લેતા રહીશું તો આપણે જીવનમાં એક સારી જીવન જીવવા માટેની એક કળા એ અર્થશાસ્ત્ર આપણને શીખવશે અને એનો લાભ આપણે દિન પ્રતિદિન જો કરતા થઈશું તો ચોક્કસ આપણા જીવનમાં તે ઉપયોગી બનશે. તો આવા કયા ટેકનોલોજી અર્થશાસ્ત્રના ઉપયોગ માટે આવી કઈ ટેકનોલોજી છે કે જે આપણે અવારનવાર તેનો ઉપયોગ કરીએ છીએ? તો આવી ત્રણ પ્રકારની ટેકનોલોજી આપણે ઉપયોગમાં લઈએ છીએ. નંબર એક કમ્પ્યુટર ટેકનોલોજી, નંબર બે ઇન્ટરનેટ ટેકનોલોજી અને ત્યાર પછી નંબર ત્રણ આવે છે એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક અથવા જેને સીડી તરીકે ઓળખવામાં આવે. તો આ ત્રણ મુદ્દાઓનો આપણે અભ્યાસમાં ઉપયોગ કરવાનો છે અથવા એની ચર્ચા આપણે કરવાની છે. કમ્પ્યુટર ટેકનોલોજી, હવે આપણે પણ જાણીએ છીએ કે અત્યારનો વિદ્યાર્થી કમ્પ્યુટરથી અજાણ નથી. સતત કમ્પ્યુટર સાથે જોડાયેલો અત્યારનો આધુનિક વિદ્યાર્થી, પહેલા સમયની વાત કરીએ તો આ પ્રકારની ટેકનોલોજી આપણે ઉપયોગમાં લેતા નહોતા, પણ જેમ જેમ સમય આગળ વધતો જાય છે ટેકનોલોજીનો ઉપયોગ થતો જાય છે એટલે અત્યારનો વિદ્યાર્થી એ સતત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એમાં કમ્પ્યુટર. હવે આપણે કમ્પ્યુટરની વાત કરીએ છીએ તો હજુ પણ એનાથી આધુનિક ટેકનોલોજી અદ્યતન ટેકનોલોજીના જે કોઈ સાધનો એ બજારમાં આપણને ઉપલબ્ધ થતા જાય છે, પણ પહેલાંના સમયમાં આ કમ્પ્યુટરનો ઉપયોગ કરી વિદ્યાર્થી ઘણી બધી બાબતો એ ટેકનિક કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને માહિતી મેળવી શકતો. હવે કમ્પ્યુટરની સાથે સાથે આપણે બીજા સાધનોનો પણ આપણે ઉપયોગ કરતા થયા છીએ. દાખલા તરીકે લેપટોપ, લેપટોપનો આપણે ઉપયોગ સતત આપણે કમ્પ્યુટર હવે જૂની પુરાણનું સાધન થતું જાય છે એ પ્રમાણે લેપટોપનો સતત ઉપયોગ થતો જાય છે. અને હજુ પણ આપણે જોઈએ છીએ કે મોબાઈલનો ઉપયોગ, સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી આધુનિક જે ટેકનોલોજી છે એ આધુનિક ટેકનોલોજી અદ્યતન ટેકનોલોજી એ સતત આપણે ઉપયોગમાં લેતા થયા છીએ અને આ ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનમાં પણ એ ઉપયોગી બને છે. તો આ કયા પ્રકારની એ ટેકનોલોજી છે અથવા કયા પ્રકારનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એમાં વાત આવે છે પહેલી પ્રેઝન્ટેશન બનાવવા અથવા તો તૈયાર કરવા માટે. આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ક્યારે કરીએ છીએ તો કમ્પ્યુટરનો ઉપયોગ પ્રેઝન્ટેશન બનાવવા અથવા તો તૈયાર કરવા માટે. તો આપણે પણ જાણીએ છીએ કે વિવિધ પ્રકારના સિદ્ધાંતો અને અટપટી આંકડાકીય માહિતી હોય તો આ સિદ્ધાંતો વલણો અને અટપટી આંકડાકીય માહિતીને જો પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત કરવા માટે આ એક પ્રકારનું એક સાધન છે અને એ સાધનનો જો ઉપયોગ કરી અને આપણે જો બાળકોને અભ્યાસમાં આપીશું અથવા તો એને શીખવા માટે અથવા તો શીખાડવા માટે એનો આપણે ઉપયોગ કરીશું તો એ આપણા માટે ઉપયોગી બનશે. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં અંદાજપત્રનો જ્યારે આપણે અભ્યાસ કરવાનો થાય તો અંદાજપત્રનો અભ્યાસ કરવા માટે એના માટેની એ ત્રણ પ્રકારની જો ડિસ્ક બનાવવામાં આવે, સીડી બનાવવામાં આવે તો એ આપણને વધારે ઉપયોગી બની શકે છે. પહેલી વાત આવે અંદાજપત્ર એટલે શું, એના ખાતાની વિગત આવે, ત્યાર પછી એના માટેની વિવિધ માહિતી જે આંકડાકીય માહિતી છે એનો ઉપયોગ કરવામાં આવે અને ત્યાર પછી અર્થશાસ્ત્રના જુદા જુદા ખાતાઓનો અભ્યાસ કરી અને જો રજૂ કરવામાં આવે અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના એ અંદાજપત્રનો એમાં અભ્યાસ કરી અને જો બાળકોને શીખવાડવામાં આવે તો આ એક પ્રકારનું પ્રેઝન્ટેશન થઈ, એ રજૂઆત થઈ એટલે અંદાજપત્રનું લેક્ચર આપણે શીખવું છે. અંદાજપત્ર એટલે શું તો એના વિશેની માહિતી આ રીતે કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને જો બતાવવામાં આવે તો માનું છું તે પ્રમાણે સારી રીતે આપણે વિદ્યાર્થીઓને સમજાવી પણ શકીશું અને જો કોઈ વિદ્યાર્થીને સમજવું હોય તો એ સારી રીતે સમજી શકે છે. તો અહીંયા પ્રેઝન્ટેશન બનાવવા માટે અથવા તો તૈયાર કરવા માટે એ કમ્પ્યુટર એ સારી રીતે ઉપયોગ બને છે. ત્યાર પછી આવે છે એક્સેલ વર્કશીટ. હવે આ એક્સેલ વર્કશીટ એ શું છે? તો મોટાભાગે આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી આ પ્રકારના અંદાજપત્રમાં હોય અને એ આંકડાકીય માહિતીને વિશ્લેષણ કરવા માટે એનો મધ્યસ્થ શોધવા માટે હોય કે બંને વચ્ચેનો સહસંબંધ શીખવા માટેની વાત હોય તો આ એક્સેલ શીટ એ ઉપયોગી બને છે. એક્સેલ શીટનો મતલબ એવો થાય છે કે જે આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ છે અને એ વિશ્લેષણ એ રજૂ કરવા માટે આ એક્સેલ શીટનો એ ઉપયોગ કરવામાં આવે છે. એ કમ્પ્યુટરનો એક ભાગ જ છે અને આનો ઉપયોગ કરી અને આપણે જે તે માહિતી સારી રીતે સમજાવી શકીએ.
ત્યાર પછીની વાત આવે છે આકૃતિ અને આલેખ દોરવા માટેના એ પ્રોગ્રામો પણ આપણે તૈયાર કરી શકીએ. મોટી મોટી કંપનીઓની અંદર આ પ્રકારના જે આકૃતિ અને આલેખો તૈયાર કરવા માટે આ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે પણ અગાઉના 11મા ધોરણના અભ્યાસની અંદર આવી આકૃતિનો આપણે ઉપયોગ કરેલો છે. એ માંગ અને કિંમત વચ્ચેની કયા પ્રકારનો સંબંધ છે, કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે, તો બંને વચ્ચેના સંબંધ જાણવા માટે આ પ્રકારની આકૃતિ અથવા તો પ્રોગ્રામનો ઉપયોગ કરીને પણ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. આમ કમ્પ્યુટરમાં આકૃતિ અને આલેખ દોરવા માટે આ વિવિધ પ્રોગ્રામો એ નકલ કરી અને આપણે અભ્યાસમાં લઈ શકીએ. ત્યાર પછી આવે છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. હવે આપણે જે સામાન્ય રીતે ચોપડી અથવા તો પુસ્તક અથવા તો કાગળના સ્વરૂપમાં જે કોઈ માહિતી સાચવી રાખેલી હોય તો ઘણી વખત એમાં ભેજાવાને કારણે અથવા તો જીવજંતુને કારણે પણ એનો લાંબાગાળે એ નાશ થતો હોય છે. અને આ નાશ થાય તો સામાન્ય રીતે આપણી માહિતી એ કેટલીક વખતે જરૂરિયાત ઊભી થાય તો આપણે પ્રાપ્ત કરી શકતા નથી. તો આવા સંજોગોમાં આવી માહિતી નષ્ટ ન થાય તો એ માહિતીની સામગ્રીને સાચવવા માટે જો કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને આપણે એની માહિતી એ સાચવી રાખીએ તો એ લાંબા સમય માટે એ આપણને ઉપયોગી બની શકે છે અને એ આપણા માટે એ લાંબા સમય માટે ઉપયોગી બની શકે. હવે આ પ્રકારની સામગ્રીને ઇમેલની અંદર અથવા તો હાર્ડ ડિસ્ક અથવા તો પેન ડ્રાઈવની અંદર જો એમાં નાખવામાં આવે તો લાંબો સમય સુધી પેન ડ્રાઈવનો અત્યારના આધુનિક સમય માટે એ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એ આપણા માટે લાંબા સમય માટે એ સાચવી શકાય એવી એક સામગ્રી છે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ. અને એ ઉપયોગ કરવાથી એનો ઇમેલ કરવામાં આવે તો વિદેશના કોઈપણ ખૂણામાં બેઠેલ વ્યક્તિ પણ આપણી જે કોઈ માહિતી છે તે માહિતીનો અભ્યાસ કરી શકે છે, પેન ડ્રાઈવનો ઉપયોગ કરી અને માહિતી મેળવી શકે છે. આમ કમ્પ્યુટર એ લાંબા સમય માટે ઉપયોગમાં લઈ શકાય એવી એક સામગ્રી આપી શકાય. ત્યાર પછી આવે છે કેટલાક અન્ય સાધનો. તો કેટલાક અન્ય સાધનોનો ઉપયોગ કરીને પણ આવા પ્રોગ્રામો આપણે એડવાન્સ પ્રોગ્રામો તૈયાર કરીને પણ આ પ્રકારની માહિતી આપણે આપી શકાય. એમાં SPSSHA ZM અથવા તો ઈ વિડીયો અથવા SAS વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને પણ આપણે જે તે માહિતી આંકડાકીય માહિતીની એ ગણતરી કરી અને આવી માહિતી અથવા તો જે કોઈ પ્રોગ્રામો એ બજારમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે છે પણ આવા પ્રોગ્રામોની જે કિંમત છે એ ખૂબ ઊંચી હોવાથી આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પરિણામે આપણે પ્રાપ્ત કરવા માટે મોટાભાગે કેટલાક સોફ્ટવેર વિના મૂલ્યે પણ આપણને ઇન્ટરનેટ દ્વારા એ પ્રાપ્ત થાય છે અને એનો જો તમે ઉપયોગ કરો તો એમાં મોટાભાગે PSBBR અને GRETL જેવા પ્રોગ્રામો એ બજારમાં આપણને પ્રાપ્ત થાય છે. ઇન્ટરનેટ દ્વારા પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને એનો ઉપયોગ કરી અને આપણે અર્થશાસ્ત્રનો અથવા તો બીજા કોઈ શાસ્ત્રનો આપણે અભ્યાસ કરવો હોય તો સારી રીતે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આપણે કમ્પ્યુટરનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેવી રીતે કરીશું એના સંદર્ભની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે ઇન્ટરનેટ ટેકનોલોજી. હવે આધુનિક ટેકનોલોજીનો એક અદ્યતન સાધન અથવા તો જે ટેકનોલોજી આપણે કહીશું એ ઇન્ટરનેટ છે. અને આપણે પણ જોઈએ છીએ કે ઇન્ટરનેટનો ઉપયોગ મોબાઈલની અંદર પણ આપણે સતત કરતા જઈએ છીએ. મોટા સંસ્થાઓની અંદર કંપનીની અંદર વાઈફાઈનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટ દ્વારા જે તે માહિતી અથવા તો જે તે રજૂઆત અથવા તો જે તે પત્રો અથવા જે તે માહિતી અથવા તે જે તે રજૂઆત એનો ઉપયોગ કરી અને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને કઈ રીતે ઉપયોગી બને છે તો એના સંદર્ભની તમારે જો બી બુક હોય તો એમાં તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટ દ્વારા કયા પ્રકારની એ માહિતીનો ઉપયોગ કરી અને આપણે અવારનવાર ઘણી બધી માહિતી એ અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી બની શકે. તો પહેલી વાત આવે છે ટ્યુટોરિયલ. તો કેટલીક વેબસાઇટ દ્વારા આ પ્રકારની વિષયવાર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અથવા તો વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એસએજી લિંકમાં એ તમે આપશો તો તમને જે કોઈ માહિતી એ પ્રાપ્ત કરવી હોય ઇન્ટરનેટમાં ઓપન જે એસએજી લિંકમાં આ પ્રકારનો એ તમે ડાયવર્જન આપશો તો એના દ્વારા એ તમને જે તે વિગત પ્રાપ્ત થશે. ત્યાર પછી આવે છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. હવે કેટલીક વિગતે સંસ્થાઓની અંદર
નિષ્ણાતોના ભાષણો હોય, તજજ્ઞોની વ્યાખ્યાઓ હોય અથવા એમના જે કોઈ વિડીયો હોય વગેરે માહિતીનો અભ્યાસ કરવા માટે પણ આ પ્રકારની ઓપન એસેજ લિંકમાં તમે મૂકશો તો જે તે વિષય નિષ્ણાત, જે તે તજજ્ઞોની જે કોઈ વિષય અંગેની માહિતી મેળવવી હોય તે આ ઇન્ટરનેટ દ્વારા એ તમે માહિતી મેળવી શકો છો. અને જેને પરિણામે આપણે વેબસાઇટ દ્વારા એ વર્ગખંડમાં બેઠા બેઠા અથવા તો ઘરે બેઠા બેઠા પણ આ પ્રકારનું ઓનલાઈન શિક્ષણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અત્યારે આપણે જોઈએ છીએ કોવિડ-19 કોરોના જે મહામારીના સંદર્ભમાં શાળાઓ ચાલુ નથી, છતાં પણ તમે ઘરે બેઠા એ અભ્યાસ કરી શકો છો. એ અભ્યાસ કોના દ્વારા? જે ઓનલાઈન શિક્ષણ સરકાર દ્વારા પ્રાપ્ત કરવામાં તમને આપવામાં આવે છે એ પણ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા એ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. તો એ ત્વરિત શિક્ષણ એ આવી રીતે એ પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી કેટલીક વાંચવાલાયક સામગ્રી. તો ઇન્ટરનેટ કનેક્શન દ્વારા તમને જે કોઈ માહિતી વાંચવા માટેની ઈચ્છા થાય આ પ્રકારના વિવિધ પ્રકારના પુસ્તકો એ ઓનલાઈન રીતે ગૂગલ સર્ચ કરશો તો એમાં ઇન્ટરનેટ કનેક્શન દ્વારા એ આ પ્રકારની તમામ વાંચવાલાયક સામગ્રી ઇન્ટરનેટ દ્વારા એ તમે પ્રાપ્ત કરી શકો છો. અને જે કોઈ માહિતી અભ્યાસમાં લેવી હોય જેને આપણે ઈ બુક્સ તરીકે ઈ જર્નલ નામે પણ એ ઓળખવામાં આવે છે, ઈ બુક્સ અથવા તો ઈ જર્નલમાં એ તમે ઇન્ટરનેટમાં ગૂગલ સર્ચ કરી અને એન્ટર કરશો તો જે કોઈ પુસ્તક તમારે વાંચવું છે, જે કોઈ વાંચન સામગ્રી તમારે પ્રાપ્ત કરવી છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછીની વાત આવે છે વિવિધ માહિતી મેળવવા. તો ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો અથવા તો યુનિવર્સિટીની એ માહિતી મેળવી શકાય છે અને તેના દ્વારા વિષયની લગતી એ જાણકારી આપણે સર્ચ કરીને પણ મેળવી શકીએ. વધારે વિગતે અભ્યાસ તમારે કરવો હોય તો એ તમે સર્ચ કરીને પણ આ પ્રકારની વધારે માહિતી એ પ્રાપ્ત કરી શકો છો. અન્ય માહિતી મેળવવા માટે સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના જે કોટ છે અથવા તો ટાંચણ છે વગેરે પણ તમે મેળવી શકો છો. સંદર્ભ માહિતી મેળવવી હોય તો ઇન્ટરનેટ દ્વારા તમે સર્ચ કરશો તો વિગતે માહિતી એ તમને પ્રાપ્ત થશે અને આવી માહિતી એ અન્ય સામગ્રીમાંથી પણ તમે પ્રાપ્ત કરી શકો અને વધારે રેફરન્સ માટે એ તમે ઉપયોગમાં લઈ શકો. એ જ રીતે કેટલીક આંકડાકીય માહિતી, કેટલીક આંકડાકીય માહિતી આપણે જરૂરિયાત ઊભી થાય, દાખલા તરીકે 2000 ભારતની વસ્તી ગણતરીમાં જે આંકડાકીય માહિતી હોય અને એ તમારે પ્રાપ્ત કરવી છે તો એ માહિતી તમે ક્યાંથી પ્રાપ્ત કરી શકશો? તો CSO, સેન્ટર સ્ટેટિસ્ટિક ઓર્ગેનાઇઝેશન, આ પ્રકારની આંકડાકીય માહિતી એ પોતાના જોડે આ પ્રકારની પેન ડ્રાઈવમાં અથવા તો કેટલાક સાધનોનો ઉપયોગ કરી અને સંગ્રહાયેલી હોય છે. હવે આ પ્રકારની માહિતી, આંકડાકીય માહિતી તમારે જોઈએ છે તો CSOને સર્ચ કરશો તો તમને વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી એ તમને પ્રાપ્ત થશે. એ જ પ્રમાણે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આ પ્રકારની સંસ્થા દ્વારા પણ વિવિધ પ્રકારની માહિતી અવારનવાર એ અપલોડ કરવામાં આવતી હોય છે અને આવી માહિતી તમારે જોઈતી હોય તો તમે પ્રાપ્ત કરી શકો છો. એ જ પ્રમાણે WHO દ્વારા વિવિધ પ્રકારની માહિતી પણ વારંવાર પ્રસારિત કરવામાં આવે છે અને એ માહિતી તમારે જોઈતી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એ જ પ્રમાણે UNO, યુનાઇટેડ નેશન ઓફ ઓર્ગેનાઇઝેશન, એને લગતી કોઈ માહિતી તમારે અભ્યાસમાં લેવી હોય તો UNO તમે સર્ચ કરશો તો એમાંથી જે કોઈ માહિતી તમારે જોઈતી હોય એ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. એ જ પ્રમાણે IMO હોય, IMO હોય વગેરે સંસ્થાઓ દ્વારા પણ અવારનવાર આવી માહિતી પ્રકાશિત કરવામાં આવતી હોય છે અને એ માહિતી તમે જો સર્ચ કરશો તો એ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે છે. તો આ માહિતી અવારનવાર એ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા જ આપણને પ્રાપ્ત કરી શકે. તો આપણા જોડે ઇન્ટરનેટ કનેક્શન હોય, અત્યારે આપણે 4G ઉપયોગ કરીએ છીએ, સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, કે જેમાં તમે એ પ્રકારનું પેકેજ લો તો ઇન્ટરનેટ માહિતી એ તમને ઉપલબ્ધ બની શકે છે અને આપણે વિશ્વમાં વિવિધ પ્રકારની માહિતી એ તમને પ્રાપ્ત થઈ શકે છે. આખું જે વિશ્વ તમારા ખિસ્સામાં છે વિદ્યાર્થી મિત્રો, આખું જ વિશ્વ તમારા ખિસ્સામાં છે, એ મોબાઈલનો ઉપયોગ કરો તો વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલી અથવા તો કોઈ પણ માહિતી
તમે સર્ચ કરો તો એ માહિતી એ તમને મોબાઈલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આ ઇન્ટરનેટનો પ્રભાવ છે અને અત્યારના સમયમાં વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા પણ એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ ઇન્ટરનેટની જ એક આગાડી છે. ઓનલાઈન શિક્ષણ એ ઇન્ટરનેટ કનેક્શન દ્વારા શક્ય બને છે, પણ એના કેટલાક વિસ્તારો પણ આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ એક પ્રકારનું સાધન છે, પણ એ સાધન શિક્ષક કે આપણી પોતાની વિચારશક્તિ અને તક શક્તિનો એ સ્થાન લઈ શકે નહીં, પણ માત્ર એમાં જે માહિતી છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા આપણને આ ઇન્ટરનેટનો ઉપયોગ એ સમજદારીપૂર્વક કરીશું તો એ ચોક્કસ આપણને ફાયદો થઈ શકે છે, પણ એના બહિષ્કારો પણ કેટલા એ વધારે જોવા મળે છે. તો આપણે એનાથી સાવધ રહેવું જોઈએ. સમજદારીપૂર્વક ઉપયોગ કરશો તો એ તમને ફાયદાકારક બને છે. અને ત્યાર પછી આપણે ટેકનોલોજીમાં એક અગત્યનો અને મહત્વના પ્રશ્નની જે વાત કરવાની છે અને તે આવે છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક અથવા તો સી. અહીંયા ટૂંકનો કોઈ પ્રશ્ન અવારનવાર બોર્ડની પરીક્ષામાં સીડી વિશે સમજાવો, જેને આપણે કોમ્પેક્ટ ડિસ્ક તરીકે ઓળખવામાં આવે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એની પણ એ તમારા બધા માહિતી હોવી જોઈએ. તો એને વિશેની માહિતી આપણે અભ્યાસમાં લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તો કેટલીક સંસ્થાઓ પણ આ પ્રકારની પ્રયોગશાળાઓમાં સંશોધન કેન્દ્રોની અંદર સરકારી સંસ્થાઓ વગેરે પણ સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો એ અહેવાલ તૈયાર કરે છે અને તેથી અમારી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની એક સીડી પણ બજારમાં વેચવા મૂકે છે અને જેને શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન સંસ્થાઓ વગેરે ખરીદે છે અને તેનો ઉપયોગ કરી અને અભ્યાસમાં તેમાં સંશોધન માટે તે ઉપયોગી બની શકે. એટલે આવી સીડી બજારમાં પણ આવી કેટલીક સંસ્થાઓ અથવા તો સંશોધન કરતી સંસ્થાઓ દ્વારા પણ ઉપલબ્ધ બનાવવામાં આવે છે અને એ સીડી જો આપણે પ્રાપ્ત કરીશું તો આપણે પણ જે તે અભ્યાસ કરવા માટે અથવા તો સંશોધન કરવા માટે પણ ઉપયોગી બને છે. તો હવે કઈ કઈ સીડીઓ આપણે બજારમાં પ્રાપ્ત થઈ શકે છે તો એના અંદાજમાં જુઓ તો ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી નેશનલ ઇન્કમ, તો ભારતના રાષ્ટ્રીય આવકની ગણતરી દર્શાવતી સીડી, તો ભારતમાં જે કોઈ રાષ્ટ્રીય આવક કયા કયા સાધનો દ્વારા પ્રાપ્ત થાય છે એની સમગ્ર માહિતી દર્શાવતી સીડી એ બજારમાં મળશે અને એના દ્વારા ભારતની રાષ્ટ્રીય આવક કેટલી અને બધી જ વિગત એ તમે પ્રાપ્ત કરી શકો છો. બીજી સીડી આવે છે વસ્તી ગણતરીની આંકડાકીય માહિતી, જેને આપણે સીએસઓ દ્વારા જે કહીએ છીએ. તો વસ્તી ગણતરી અંગેની માહિતી 10 વર્ષની પહેલાંની, 20 વર્ષ પહેલાંની, 50 વર્ષ પહેલાંની એ સીડી પણ બજારમાં મળી શકે છે. તો ભારતમાં જનસંખ્યા કેટલી, વસ્તી કેટલી છે, જુદા જુદા અગાઉના વર્ષોની પણ એ માહિતી તમારે જોઈતી હોય તો બજારમાં આવી સીડી ઉપલબ્ધ બને છે. તો વસ્તી ગણતરીની સીડી એ તમે પ્રાપ્ત કરશો તો ત્યાં તમને મળશે. એ પ્રમાણેની વાત આવે છે ઉદ્યોગોના સર્વે, જેને એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીની સીડી પણ બજારમાં પ્રાપ્ત થાય છે. ઉદ્યોગો અંગેની કોઈ માહિતી જોઈતી હોય, કોઈ નવો ઉદ્યોગ તમારે સ્થાપના કરવો હોય અથવા તો બીજી કોઈ માહિતી તમારે જોઈતી હોય તો ઉદ્યોગ અંગેની જે સીડી છે એ તમે પ્રાપ્ત કરશો તો એનો લાભ તમને ચોક્કસ થશે. ત્યાર પછી આવે છે NWSO, નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઓર્ગેનાઇઝેશન. તો આ પ્રકારના વિવિધ બાબતો અંગેનો સર્વે કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે આર્થિક વૃદ્ધિ અંગે, એ જે તે વિદ્યાર્થીના બાળકની આર્થિક સ્થિતિ કેવી છે એ અંગેનો અભ્યાસ કરવામાં આવે તો આ પ્રકારના NWSO દ્વારા આવા વિવિધ પ્રકારના સંશોધનો કરવામાં આવતા હોય છે અને એ સંશોધનો કરેલી વિવિધ માહિતી એની એક સીડી તૈયાર કરવામાં આવે છે અને આ પ્રકારની માહિતી એ સીડી દ્વારા એ બજારમાં મૂકે છે. તમારે જે વિષય અંગેની માહિતી મેળવી હોય તો આ NWSOની સીડીનો ઉપયોગ કરી અને તમે માહિતી મેળવી શકો છો. તો આ સીડી પણ તમને ઉપયોગી બને છે. એ પ્રમાણે અર્થતંત્રની ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગમાંથી પ્રાપ્ત થઈ શકે છે અને આવી સંસ્થાઓમાં CMII જેને સેન્ટર ફોર મોનિટરિંગ જે ઇન્ડિયા ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે આવી સંસ્થાઓ દ્વારા પણ એ વિવિધ પ્રકારની એ સીડી બજારમાં ઉપલબ્ધ બનાવવામાં આવતી હોય છે અને એ સીડીનો તમે ઉપયોગ કરશો તો એ તમારા માટે ઉપયોગી બની શકે છે. આમ આંકડાકીય માહિતીની
સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રમાં જે મહત્વના જે આંકડાકીય માહિતી છે એ સોફ્ટવેર બનાવે છે અને એ ખૂબ જ ખર્ચાળ હોય છે અને સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા પણ આ પ્રકારની સીડી એ ખરીદવામાં આવે છે. જુદી જુદી કંપનીઓ આ પ્રકારના સોફ્ટવેર તૈયાર કરે છે, સીડી તૈયાર કરે છે, બજારમાં વેચે છે, પણ એની કિંમત ઊંચી હોય છે અને એ ઊંચી કિંમત ખર્ચીને પણ જરૂરિયાત વ્યક્તિ એ પ્રાપ્ત કરી શકે છે. એટલે તમારી કોઈ સીડીની જરૂરિયાત ઊભી હોય તો એ તમે પ્રાપ્ત કરી શકો છો. હવે કમ્પેરેટિવ્સ અને કેટલીક વાપરવાની આપણને મુશ્કેલીઓ પડતી હોય છે, તો કઈ મુશ્કેલી પડે છે? તો અત્યારની માહિતી આપતી આવી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આવેલા હોય છે અને એ આપણને જરૂરી આંકડાઓ એ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમને આવડતું હોય, એ સોફ્ટવેરનો સર્ચ કરતાં આવડતું હશે, તો તમે એનો ઉપયોગ કરી શકશો. કેટલીક આંકડાકીય માહિતી આપેલી હોય છે પણ એ આંકડાકીય માહિતી આપણે કેવી રીતે પ્રાપ્ત કરવી એ આપણને થોડી સમજ ન હોય તો એ આપણે પ્રાપ્ત કરી શકતા નથી, અથવા સીધો અપડેટ પ્રાપ્ત ન થાય તો પણ આપણે માહિતી પ્રાપ્ત કરી શકતા નથી. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની આપણા જોડે પૂરતી જાણકારી ન હોય તો પણ આ ઘણી બધી મુશ્કેલી પડી શકે. એટલે પહેલું તો કામ આ સોફ્ટવેરને ઉપયોગ કરવાનું આપણે શીખવું જોઈએ. આધુનિક ટેકનોલોજી છે, એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીશું એ ઉપયોગ તમે સારી રીતે સમજી શકો તો કોઈ પણ માહિતી એ સાચી રીતે તમે પ્રાપ્ત કરી શકો. તો અહીંયા આપણે અર્થશાસ્ત્રમાં આપણું પહેલું ચેપ્ટર હતું અર્થશાસ્ત્રમાં આલે, એ સાથે જ અહીં આપણું ચેપ્ટર નંબર 1 અહીં આપણું પૂરું થાય છે. એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે સ્વાધ્યાય કાર્યમાં એ લઈ લેવાના છે અને એનું સતત તમે રીડિંગ કરતા રહેશો તો એ તમને ઉપયોગી બનશે. તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર અને એ સાથે અહીં આપણું લેક્ચર પણ પૂરું થાય છે. ધન્યવાદ.